નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ કોમ્પ્યુટર વિષયની અંદર પાઠ ચાર જેનું નામ છે કેટલાક નવા હાર્ડવેર ઓળખીએ એની અંદર આપણે અલગ અલગ નવા હાર્ડવેર વિશે આપણે જાણકારી મેળવીએ મેળવવાની છે સૌથી પહેલું છે જોયસ્ટિક જોઇસ્ટિકનો મુખ્યત્વે ઉપયોગ ભા કોમ્પ્યુટરમાં ગેમ્સ રમવા માટે થાય છે આપણે જોઈએ છીએ કોમ્પ્યુટરમાં અલગ અલગ ગેમ્સ રમીએ છીએ ફોનની અંદર રમીએ છીએ તો તેની અંદર છે એ કઈ ડિવાઇસનો ઉપયોગ થાય છે તો કે જોયસ્ટિક જોયસ્ટિકના ઉપયોગથી ગેમ્સમાં કાર વ્યક્તિ કાર્ટૂન વગેરેને કંટ્રોલ કરી શકાય છે કાર રેસિંગની ગેમ્સમાં જોયસ્ટિકનો ઉપયોગ વધુ થાય છે જોયસ્ટિક એક ઇનપુટ ડિવાઇસ છે હવે ઇનપુટ અને આઉટપુટ આવી રીતના બે પ્રકારની ડિવાઇસ આવેલી હોય છે ઇનપુટ ડિવાઇસ છે એના દ્વારા આપણે કોઈપણ પ્રકારનું કમાન્ડ આપી શકીએ છીએ કોમ્પ્યુટરને એટલે કોઈ પણ આદેશ આપી શકીએ છીએ કોમ્પ્યુટરને અને આઉટપુટ ડિવાઇસ હોય તો એના દ્વારા આપણે કાંઈ પણ પ્રકારની જે રિઝલ્ટ છે કોમ્પ્યુટર દ્વારા મળતું હોય એને જોઈ શકીએ છીએ તો આમાં બે પ્રકારની ડિવાઇસ છે ઇનપુટ અને આઉટપુટ તો જોઈસ્ટિક છે એ ઇનપુટ ડિવાઇસ છે જેના દ્વારા આપણે કંઈ પણ પ્રકારનું કંટ્રોલ છે એ કોમ્પ્યુટરની અંદર કરી શકીએ છીએ ત્યાર પછી આવે છે સ્કેનર સ્કેનર એક ઇનપુટ ડિવાઇસ છે જે લખાણ તેમજ ચિત્રને સ્કેન કરી સીધું જ કમ્પ્યુટરમાં દાખલ કરે છે અને તેને એક ઇમેજમાં રૂપાંતર કરે છે સ્કેનર છે એક ઇનપુટ ડિવાઇસ છે જે શું કરશે તો કે જે કોઈ આપણી પાસે લખાણ છે એક અથવા તો ચિત્ર છે તેને સ્કેન કરે છે અને આપણા કોમ્પ્યુટરની અંદર ડિજિટલ સ્વરૂપે રૂપાંતર કરે છે સ્કેનર સ્કેન કરેલ લખાણ કે ચિત્ર કમ્પ્યુટરની હાર્ડડીસ્કમાં સંગ્રહ થાય છે તેમજ જરૂરિયાત પ્રમાણે તેની પ્રિન્ટ પણ કાઢી શકાય છે હવે જે આપણે સ્કેન કરેલ લખાણ અથવા ચિત્ર છે એને કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કમાં સંગ્રહ થાય છે અને આપણે જરૂરિયાત પ્રમાણે તેની પ્રિન્ટ પણ કાઢી શકીએ છીએ સ્કેનરનો ઉપયોગ શાળા ઓફિસ વગેરે જગ્યાએ કાગળ પરની વિગતોને ડિજિટલ ફોર્મેટમાં સંગ્રહ કરવા માટે થાય છે એટલે કે સ્કૂલ અથવા તો ઓફિસમાં છે જે કાગળનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને આપણે ડિજિટલ સ્વરૂપમાં કમ્પ્યુટરમાં જોવા માટે આપણે સ્કેનરનો ઉપયોગ કરીએ છીએ દાખલા તરીકે શાળામાં દાખલ થનાર દરેક વિદ્યાર્થીના બર્થ સર્ટિફિકેટ છે તેને સ્કેન કરીને કમ્પ્યુટરની મેમરીમાં સંગ્રહ કરી શકાય સ્કેનરના બે પ્રકાર આપેલા છે હેન્ડહેલ્ડ સ્કેનર અને ફ્લેટ બેડ સ્કેનર જે નીચે આપણને ઇમેજમાં જોવા મળે છે કે ફ્લેટ બેડ સ્કેનર છે એનો ઉપયોગ છે એ શાળા ઓફિસમાં થતો હોય છે અને હેન્ડહેલ્ડ સ્કેનર છે એનો ઉપયોગ છે એ મોલમાં ને એ રીતના થતો હોય છે ત્યાર પછી આવે છે માઇક્રોફોન માઇક્રોફોન એ એક ઇનપુટ ડિવાઇસ છે આજના ઝડપી કોમ્યુનિકેશનના સમયમાં તેનો ઉપયોગ કરી વધી રહ્યો છે માઇક્રોફોન છે એ અવાજ સંગીત વગેરેને રેકોર્ડ પણ કરે છે અને સ્પીચ ટુ ટેક્સ્ટ સોફ્ટવેર સાથેના માહિ માઇક્રોફોનની મદદથી આપણે ટાઈપ કરવાની જગ્યાએ બોલીને પણ માહિતી કમ્પ્યુટરમાં દાખલ કરી શકીએ છીએ જેમ કે આપણે અત્યારે જોઈએ છીએ કે ગૂગલની અંદર કાંઈ પણ વસ્તુ આપણે સર્ચ કરવી હોય તો આપણે લખવાની બદલે છે એમાં બોલીને પણ આપણે એ માહિતી સર્ચ કરી શકીએ છીએ તો એ કોના દ્વારા શક્ય બને છે તો કે માઇક્રોફોન દ્વારા તો આપણા ફોનની અંદર છે એ માઇક્રોફોન આવેલો હોય તો જ આપણે છે એ કોઈપણ પ્રકારની અવાજ છે એને અથવા તો સંગીત છે એને રેકોર્ડ કરી શકીએ છીએ તો માઇક્રોફોન છે એ શું કરે છે તો કે એ અવાજ અથવા તો સંગીત છે એ વગેરેને રેકોર્ડ કરે છે અને આ ડિવાઇસ છે એ કેવી ડિવાઇસ છે તો કે ઇનપુટ ડિવાઇસ છે ત્યાર પછી આવે છે લાઇટ પેન લાઇટ પેન છે એ એક ઇનપુટ ડિવાઇસ છે લાઇટ પેનના ઉપયોગથી લખાણને કમ્પ્યુટરમાં દાખલ કરી શકાય છે આપણે જે હાથેથી લખાણ લખીએ છીએ એ પણ આપણે કમ્પ્યુટરમાં દાખલ કરી શકીએ છીએ લાઇટ પેનના ઉપયોગ દ્વારા લાઇટ પેન સાથે આપેલ પેડ પર જે લખાણ લખવામાં આવે છે તે કમ્પ્યુટરની લાઇટ પેન સાથે એક જે પેડ આપેલું હોય છે જેને આપણે કમ્પ્યુટર સાથે અટેચ કરી દઈ અને પછી એમાં કાંઈ પણ પેન દ્વારા આપણે લખીએ છીએ તે આપણને કમ્પ્યુટર સ્ક્રીનની અંદર જોવા મળે છે કોઈ એક લખાણ દરેક ડોક્યુમેન્ટ પર લખવું હોય ત્યારે લાઇટ પેનનો ઉપયોગ કરવામાં આવે

વિન્ડોઝ મીડિયા પ્લેયર નામનું જે એક સોફ્ટવેર આવે છે જેને આપણે જેના દ્વારા આપણે કોઈ પણ મૂવી જોઈ શકીએ અથવા તો સાઉ ગીત છે એ સાંભળી શકીએ છીએ એ બધી વસ્તુ આમાં કરી શકીએ તો એની અંદર જે સાઉન્ડ અથવા તો જે ગીત છે એને આપણે અવાજ વધારવો હોય ઘટાડવો હોય કે પછી નેક્સ્ટ પ્રીવિયસ કરવું હોય એટલે કે બીજું ગીત એમાં ચાલુ કરવું હોય કે બીજો વિડીયો ચાલુ કરવો હોય આવા બધા પ્રકારના કામ છે એ આપણે આ કી આપેલી કીબોર્ડની અંદર આપેલી કી દ્વારા કરી શકીએ છીએ ત્યાર પછી આવે પ્રોજેક્ટર પ્રોજેક્ટર એ એક આઉટ આઉટપુટ ડિવાઇસ છે આજકાલ પ્રોજેક્ટરનો ઉપયોગ છે એ વધતો જાય છે પ્રોજેક્ટર છે એક આઉટપુટ ડિવાઇસ છે અને આના દ્વારા શું કરી શકીએ તો કે પ્રોજેક્ટર કોઈપણ ઇમેજને મોટા સ્વરૂપમાં દર્શાવે છે શાળામાં ઓડિયો વિઝ્યુઅલ શિક્ષણ આપવા માટે પ્રોજેક્ટરનો ઉપયોગ થાય છે આપણે જોઈએ તો આપણે ઘણીવાર જોઈએ છીએ પ્રોજેક્ટરનો ઉપયોગ કરીએ છીએ કે જેની અંદર છે આપણે નાની ઇમેજને મોટા પડદા ઉપર જોઈ શકીએ છીએ પ્રોજેક્ટર છે એ સીપીયુ સાથે જોડવામાં આવે છે અને પ્રોજેક્ટરની મદદથી સીપીયુમાં રહેલી માહિતી મોટા સ્વરૂપમાં પડદા પર જોઈ શકાય છે ત્યાર પછી ટચ સ્ક્રીન મોનિટર સામાન્ય રીતે મોનિટરને આઉટપુટ ડિવાઇસ માનવામાં આવે છે પરંતુ ટચ સ્ક્રીન મોનિટર એ ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસ એક એમ બંને રીતે ઉપયોગી છે ટચ સ્ક્રીન એ એક સંવેદનશીલ ડિસ્પ્લે છે કે જે આંગળીના સ્પર્શ દ્વારા માહિતીને ઇનપુટ કરી છે કરે છે તેમજ જરૂરી પરિણામ સ્ક્રીન પર દર્શાવી આઉટપુટ ડિવાઇસનું પણ કાર્ય કરે છે એટલે કે ઇનપુટ અને આઉટપુટ આમ બંને પ્રકારનું કામ છે એ ટચ સ્ક્રીન મોનિટર કરે છે ત્યાર પછી આવે છે પ્લોટર પ્લોટર એક આઉટપુટ ડિવાઇસ છે પ્લોટરનો મુખ્યત્વે ઉપયોગ પ્રિન્ટિંગ તેમજ કમ્પ્યુટર ગ્રાફિક ક્ષેત્રમાં થાય છે બિલ્ડિંગના પ્લાન નકશા મોટા બેનર હોર્ડિંગ્સ વગેરેનું પ્રિન્ટ પ્લોટર જેવા સાધનની મદદથી થઈ શકે છે હવે પ્લોટરનો ઉપયોગ ક્યાં થાય છે તો કે જ્યાં મોટા મોટા હોર્ડર્સ બનાવવામાં આવે અથવા તો મોટા બેનર બનાવવા હોય ત્યારે પ્રિન્ટર છે એ ઉપયોગી નથી એની જગ્યાએ છે એ પ્લોટરનો ઉપયોગ કરવામાં આવે છે પ્લોટર છે એ શું કરે છે તો કે કમ્પ્યુટર ગ્રાફિક્સના ક્ષેત્રમાં અથવા તો પ્રિન્ટિંગ માટે છે એ ઉપયોગી છે આવી રીતના આ અલગ અલગ ડિવાઇસ આપણે જોઈ જેમાંથી અમુક ડિવાઇસ છે એ ઈનપુટ ડિવાઇસ તરીકે ઓળખાય છે ને અમુક ડિવાઇસ છે એ આઉટપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે અને આનો ઉપયોગ છે આપણા રોજિંદા કાર્યની અંદર આપણે કરીએ છીએ